નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં પાઠ 16 જાતિગત ભિન્નતા, તેમાં ભાગ 3ની અંતર્ગત સરકાર દ્વારા વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવે છે, કેટલા વર્ષે કરવામાં આવે છે અને જાતિ પ્રમાણ અંગે ચર્ચા કરીશું. સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલ રહે છે. જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષોમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં થઈ હતી. પ્રથમ વસ્તી ગણતરી 1881માં થઈ હતી અને હવે પછીની વસ્તી ગણતરી ક્યારે થશે એ પણ પ્રશ્ન છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર આપણને જોવા મળે છે. તો શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં આપણને બહુ મોટો તફાવત જોવા મળે છે. અહીં આપણે ગુજરાતના વિવિધ જાતીય પ્રમાણ અંગે જાણવાનું છે. આ વિગતો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે આપણે જાણવાનું છે. તો સારણીને આધારે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. અહીં તમને જન્મ પ્રમાણ દર્શાવતું કોષ્ટક આપેલું છે. એમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં કેટલી છે અને દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ભારતમાં કેટલી છે અને ગુજરાત અને ભારત વચ્ચે તફાવત કેટલો છે તે કોષ્ટકના માધ્યમથી જાણીશું. તો જાતિ પ્રમાણ કુલ ગુજરાતમાં 919 છે, જ્યારે ભારતમાં 943 છે. તફાવત 24નો છે. ગ્રામીણમાં ગુજરાતમાં 949 જન્મ પ્રમાણ છે, જ્યારે ભારતમાં 949 છે. તફાવત 0 છે. શહેરી ક્ષેત્રમાં ગુજરાતમાં 880 છે, ભારતમાં જન્મ પ્રમાણ 929 છે. તફાવત 49નો છે. 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ ગુજરાતમાં 886 છે, ભારતમાં જન્મ પ્રમાણ 914 છે. તફાવત 28નો છે. ગ્રામીણમાં ગુજરાતમાં જન્મ પ્રમાણ 906 છે, ભારતમાં 919 છે અને તફાવત 13નો છે. શહેરીમાં ગુજરાતમાં જન્મ પ્રમાણ 852 છે, ભારતમાં જન્મ પ્રમાણ 902 છે અને ગુજરાત અને ભારત વચ્ચેનો તફાવત જન્મ પ્રમાણનો 50નો છે. તો આ પ્રમાણે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં કેટલી છે અને સ્ત્રીઓની સંખ્યા ભારતમાં કેટલી છે અને બંને વચ્ચે તફાવત કેટલાનો છે તે આપણને કોષ્ટકના માધ્યમથી જાણવા મળે છે. તમારે કેટલીક ચર્ચા પણ કરવાની છે. આ તફાવતને લીધે કઈ સમસ્યા થાય, આ સમસ્યાનો નિકાલ કઈ રીતે થઈ શકે, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં તફાવત કેમ વધારે છે, વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ કેમ મહત્વનું છે, તો તમારે ચર્ચા કરવાની રહેશે. આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે. દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ 1/2 જેવું હોવાનું મનાય છે. અત્યાર સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણમાં અસમાનતા નોંધારી આપણને દેખાય છે. તો સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણમાં અસમાનતા જોવા મળે છે. વિવિધ વર્ષમાં સ્ત્રીઓના પ્રમાણ અંગે નોંધ આપી છે તે જાણીશું. અહીં તમને પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે દર્શાવવામાં આવ્યું છે. તો 1901માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 હતી. 1911માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 964 હતી. 1921માં સ્ત્રીઓની સંખ્યા 955 હતી.
1931 માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 950 હતી. 1941ની સાલમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 945 હતી. 1951માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 946 હતી. 1961માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 941 હતી. 1971માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 930 હતી. 1981માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 934 હતી. 1991માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 926 હતી. 2001માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 933 હતી અને 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 940 હતી. તો આપણે જોયું કે 1901માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા 972 હતી, જે 2011માં 940 થઈ છે. તો આ વિગતને આધારે કેટલીક આપણે ચર્ચા કરવાની છે. તમારે વિચારવાનું છે અને કહેવાનું છે કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે. તો ઈસવીસન 1901માં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે, કારણ કે ઈસવીસન 1901માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 જોવા મળે છે. તો સ્ત્રીઓનું પ્રમાણ 1901માં સૌથી વધારે છે. હવે આપણે જોવાનું છે કે કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે. તો ઈસવીસન 1991માં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે. ઈસવીસન 1991માં 926 સ્ત્રીઓની સંખ્યા જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે, સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો શું સમસ્યાઓ થાય. તો સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ ઘટતું જાય તો સમાજમાં, લગ્ન સંસ્થામાં કન્યા વિક્રય જેવી સમસ્યાઓને ઉત્તેજન મળે. આ ઉપરાંત સમાજમાં દેહ વિક્રય અને વેશ્યાવૃત્તિ જેવી સમસ્યાઓ પણ દિન પ્રતિદિન વધતી જાય. તો કન્યા લે વેચ કરવાની સમસ્યા ઊભી થાય એવું બની શકે. ચોથો પ્રશ્ન છે, સ્ત્રી પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા સરકાર કયા પગલાં ભરે છે. તો સ્ત્રી પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા સરકાર અનેક પગલાં ભરે છે. પહેલું તો સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે અને ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બતાવ્યો છે. બીજું, છોકરીઓને શિક્ષણનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. ત્રીજું, કન્યા કેળવણી નિઃશુલ્ક બનાવી છે, તેમજ કન્યાઓને શિક્ષિત બનાવવા અનેક પ્રકારની સગવડો વિના મૂલ્યે આપવામાં આવે છે. ચોથું, બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવે છે. તો આ પ્રમાણે સ્ત્રી અને પુરુષોનું જન્મ પ્રમાણ આપણને જાણવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં મહિલા આંદોલનનો અભ્યાસ કરીશું. આભાર.